અભદ્ર શબ્દો વાળા ગીતો તેમજ અવાજનું પ્રદૂષણ અટકાવવા માટે ગોધરા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું. તો ગોધરા કલેક્ટર કચેરી ખાતે આજે તારીખ 28/2020 રોજ પંચમહાલ જિલ્લાના વિવિધ સમાજના આગેવાનો તથા હિન્દુ યુવા વાહિની પંચમહાલ દ્વારા જાહેરમાં વાગતા અભદ્ર શબ્દોવાળા ગીતો તેમજ રેકોર્ડિંગ સ્ટુડિયો સામે જવાબદાર નક્કી કરવામાં આવી. આવા ગીતો બંધ કરવા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ડીજે સિસ્ટમથી અવાજ પ્રદૂષણ અટકાવવા માટે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડીજે રસ્તા ઉપર ટ્રાફિક જામ કરી ખૂબ મોટા અવાજે ડીજે વગાડતા તેમજ રાત્રે પણ મોટા અવાજથી ડીજે વાગતા હોય છે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસની તૈયારી કરવા માટે તકલીફો ઊભી થાય છે અને ગામડાઓમાં પણ રાત્રે ચોરીના પણ ભય રહે છે અને અવાજ પ્રદૂષણ થવાથી મદદ માટે બૂમો પાડી શકાતી નથી વગેરે રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો તેમજ સામાજિક ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને હિન્દુ યુવા વાહિની પંચમહાલના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. અને હિન્દુ યુવા વાહિની પંચમહાલના જિલ્લા અધ્યક્ષ દિનેશ પરમાર તરફથી ચીમકી ઉચ્ચારી છે કે જો આ અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે, જેની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે. મહેશભાઈનો રિપોર્ટ, મોરવા. અમારી સરકારશ્રીને એવી માગણી છે કે જે આજના એમાં ચાલી રહ્યા ડીજેનું પ્રદૂષણ છે, અશ્લીલ ગીતો છે, તેના પ્રત્યે પ્રશાસન કંઈક કરે, જેનાથી વિદ્યાર્થી જીવન પર ખરાબ અસરો પડી રહી છે. બીજું કે અવારનવાર સમયમાં ડીજેનું અવાજનું પ્રદૂષણ વધી રહ્યું છે, જેના કારણે આપણા વૃદ્ધો છે જેવા બીમારીઓ બીમારીના કારણે મરી રહ્યા છે, જેવા અવાજનું પ્રદૂષણ ખોટી ખોટી એક રીત છે.